કડાણા અને સંતરામપુરના આદિવાસીઓએ ટીમરૂના પાન વેચીને આવક કરી ઊભી. એક તરફ કાળઝાર ગરમી, બીજી તરફ વરસાદી માહોલ અને ત્રીજી તરફ લગ્નગાળાની સિઝનમાં આદિવાસીઓ ટીમરૂના પાન વેચીને આવક ઊભી કરતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર વિસ્તારની, કે જે આદિવાસી વિસ્તાર કહેવાય છે, ને અહીં રહેતા આદિવાસી વિસ્તારના લોકો વહેલી સવારે જંગલમાં જઈને ઝાડ પર ચડીને ટીમરૂના પાન વીણીને લાવે છે અને જંગલમાંથી ઘરે આવીને પરિવાર સાથે તેના પાનના પૂંડા બનાવવામાં આવે છે અને ત્યારબાદ આદિવાસી લોકોએ ટીમરૂના પાન તેને ખરીદનારને વેચીને આવક મેળવી રહ્યા છે. સંતરામપુર અને કડાણા તાલુકા વિસ્તારમાં આવેલા જંગલોમાં પાનના ઝાડ હવે ગણતરીના રહ્યા છે, છતાં પણ તેમાંથી આદિવાસી વિસ્તારમાં ગામોમાં વસતા લોકો તમામ લોકોએ ટીમરૂના પાનના વ્યવસાયમાં રોજગારી હાલ મેળવી રહ્યા છે. ઉનાળામાં ખેતીની આવક ના હોવાથી સંતરામપુર અને કડાણા તાલુકાના આદિવાસી વિસ્તારના લોકોએ ટીમરૂના પાનના વ્યવસાય થકી રોજગારી હાલ મેળવી રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ટીમરૂ પાનના ગત વર્ષે 100 પૂડાનો ભાવ 120 રૂપિયા હતો, જે ચાલુ વર્ષે 100 પૂડાના ભાવ 130 રૂપિયા થયો છે. અંદાજે એક વ્યક્તિ દિવસના 200 થી 250 જેટલા જુડા બાંધે તો 220 થી 300 રૂપિયા જેટલી રોજગારી મળી રહે છે. આ રીતે કોઈ મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક 2000 રૂપિયાથી 3000 રૂપિયા જેટલી પણ થવા જાય છે. સંતરામપુર અને કડાણા તાલુકાના ટીમરૂના પાનની દેશભરમાં સારી માંગ હોવાથી નિગમ દ્વારા ટીમરૂ પાનને ખરીદી કરી મહારાષ્ટ્રમાં મોકલવાય છે, ત્યારે સરકારના વન વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને પ્રોત્સાહિત કરીને વધુમાં વધુ ટીમરૂના પાનના ઝાડ તેમજ મવડાના ઝાડના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે અને તેની સાચવણી કરવામાં આવે તો આ વિસ્તારને પર્યાવરણનો લાભ પણ મળે અને સાથે સાથે આ વિસ્તારના ગરીબ આદિવાસી લોકોને અને ખેડૂતોને રોજગારી પણ મળી રહે તેવો સહિયારો પ્રયાસ હાથ ધરી શકાય તેમ છે. આમ કડાણા અને સંતરામપુર તાલુકામાં આવેલા આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકો ટીમરૂના પાન વેચી અને રોજીરોટી માટે આવક ઊભી કરતા જોવા મળી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટેનો પ્રયાસ તેમનો સરાહનીય છે. એક તરફ કુદરતી વાતાવરણ વચ્ચે ટીમરૂના પાનમાંથી આવક ઊભી કરવાનો આ આદિવાસી વિસ્તારના લોકોનો અનોખો અનુભવ હોય, ત્યારે વન વિભાગ દ્વારા પણ વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવે ત્યારે આવા વિસ્તારમાં પાન મેળના જે ટીમરૂના પાન છે તેમાંથી આવક ખેડૂતો અને આદિવાસી વિસ્તારના લોકો મેળવી શકે અને તેમને રોજગારી પણ મળે તેવો સરાહનીય પ્રયાસ કરવામાં આવે તેવી પણ આ આદિવાસી વિસ્તારના લોકોની માંગ પણ છે. કડાણા તાલુકામાં આદિવાસી વિસ્તાર આવેલો છે. ઉનાળાની સિઝનમાં ટીમરૂપાની શરૂઆત થાય છે. અમે 7:30 ની આજુબાજુ ટીમરૂપાન લેવા માટે જંગલમાં જઈએ છીએ. ત્યારબાદ અમે જંગલ પાના વેણી લાયા પછી ઘરે બેઠા અમે પાના બાંધીએ છીએ અને અમને 100 પૂડે દીઠ 120 લખે રૂપિયા આપવામાં આવે છે. એ ફાર્મસી દ્વારા આપવામાં આવે છે અને અમારા લગ્ન સિઝન છે, પછી કરિયાણા માટેનો અમારો રોજગારી અમને પૂર્ણ પાડવામાં આવે છે. ત્યારે મેન અમારા રોજગારી અમને મળી શકે છે. હા, અમારો કડાણા વિસ્તાર જંગલ વિસ્તાર આવેલ છે અને હાલ જંગલમાંથી ઘણી બધી વન્ય પેદાશ મેળવવામાં આવે છે. તેમાં અઠવાડિયા પહેલાં મૂળાની સિઝન ગઈ અને અત્યારે ટીમરૂપાની સિઝન ચાલુ થઈ છે. આ ટીમરૂપાની સિઝનમાં ગામડામાંથી બધા સહકુટુંબ જંગલમાં જાય છે અને જંગલમાં જઈને ટીમરૂપાને એકત્ર કરે છે. એકત્ર કરીને ઘરે આવ્યા પછી તેના પૂડા બનાવવામાં આવે છે. 50 પાનનો એક પૂડો, એવા 100 પૂડાના 130 ભાવ મળે છે અને એ ગામમાં જ દુકાન ચાલુ કરવામાં આવે છે અને ગામના ફળમૂળથી લે છે. ત્યારબાદ અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે, તેમાં પણ આ પૈસા ઉપયોગી થાય છે અને